ઈસુને વધસ્તંભ પે ઠોકી મારવામાં આવ્યા. ઈસુની ઠઠ્ઠા મસગરીને કનરગત કર્યા પછી સિપાઈ એમને વધસ્તંભ પર ઠોકી બેસાડવા આગે લઈ ગયા. એમણે ઈસુને જેની ઉપર એમણે ઠોકી બેસાડવાના હતા ઈ ભારેખમ વધસ્તંભ એમની પાસે ઉચકાયો. સિપાહીઓએ ઈસુને ખોપરી નામના સ્થાનકે લાવ્યા અને એમના હાથ અને પગ વધસ્તંભના લાકડા પર તીક્ષ્ણ ખીલા ખોડી દીધા. એમ છતાંય પીડા ભોગવતા ઈસુના મુખમાંથી વાણી સરી પડી કે હે બાપ, આ લોકોને માફ કરો, કેમ કે ઈ લોકો જે કરી રહ્યા છે એ તેઓ જાણતા નથી. પિલાતે આદેશ કર્યો કે એના માથા પર યહૂદીઓનો રાજા એવો લખાણનું કલંક નામું તૈયાર કરી ટીંગાડવામાં આવે. સૈનિકોએ ઈસુના લુગડા ઉતારી એના માટે ચિઠ્ઠીઓ નાખી કે કોણ ઈ પહેરણ લેહે, અને જેનું નામ આવ્યું એણે મસીહના પહેરણ લઈ લીધા. એમણે આવું કર્યું એટલે ઈ પુરાતન આગમ નિગમના ભાખ્યો લેખ પૂરો થયો કે એમણે અંદરોઅંદર મારા કપડાં વેચ્યા અને મારા પહેરણને ફાટું એમણે જુગડાની ચિઠ્ઠીઓ નાખી. ઈસુને બે લૂંટારાઓને વેશમાં ઝડવામાં આવ્યા. એમાંનો એક લૂંટારો હતો જે ઈસુની નિંદા કરતો હતો. ઈ બીજા લૂંટારાને સાંભળ્યું ત્યારે એણે કીધું કે શું તને ઈશ્વરની બીક નથી લાગતી? આપણે તો ગુનો કર્યો છે એટલે એની સજા ભોગવીએ છીએ, પણ આ મસીહા તો નિર્દોષ છે. એમ કહેતા ઈ લૂંટારાએ ઈસુને કીધું કે કૃપા કરીને તમે તમારા રજવાડામાં મને યાદ રાખજો. ઈસુએ એને કીધું કે આજે જ તું મારી હારે પારા દેશમાં, એટલે કે ગુરુજીના દેશમાં હોઈશ. યહૂદી પુરોહિતો, મહંતો અને બીજા જે ટોળામાં હતા ઈ હંધાઈ ઈસુની ટેકડી ઉડાડતા કહેતા હતા, જો તું હાચો હાચ ઈશ્વરનો દીકરો હોય તો વધસ્તંભ ઉપરથી હેઠે ઉતરી આવ અને પોતાની જાતને બચાવી લે, ઈ પછી અમે તારા પર ભરોસો કરશું, તું ઈશ્વરનો દીકરો છે. એ વેળા બપોરની હતી, એમ છતાં આખાય મલકમાં કાળો અંધાર છવાઈ ગયો. ખરા બપોરે 3 વાગ્યાને સુમારે ગાઢ અંધકાર છવાયો. ઈ વેળાએ ઈસુએ બુલંદ અવાજે પોકારીને કીધું કે હે બાપ, હું મારા આત્મા ને તમારા હાથમાં સોંપી દઉં છું, અને ઈ જ વેળાએ માથું નમાવીને એમણે પોતાનો પ્રાણ તોડી દીધો. જ્યારે તેઓ મરણ પામ્યા ત્યારે એક મહાભૂકંપની ધ્રુજારી આવી. યરૂશલેમનું પવિત્ર મંદિર ધણધણી ઉઠ્યું. એની અંદરનો મહામોટો પડદો, જે મંદિરના ગર્ભગૃહ એટલે કે ઈશ્વરની હાજરી અને લોકોની હાજરી વચ્ચે હતો, એ પડદો ઉપરથી હેઠે લગી બે ભાગમાં ચિરાઈ ગયો. ઈસુના બલિદાનના મૃત્યુ દ્વારા ઈસુએ લોકોને ઈશ્વર પાસે સરળતાથી આવવાના માર્ગને ખુલ્લો કરીને સંતો પુરોહિતોના ઠેકાને એટલે કે દરમિયાનગીરીને નાબૂદ કરી. જે સિપાઈ ઈસુની રખેવાળી કરી રહ્યા હતા એણે હંધુએ સાંભળ્યું અને મક્કમતાથી કીધું કે ખરેખર ઈસુ નકળંગ હતા, આ ઈજ ઈશ્વરના દીકરા જે આવનાર મસીહ છે તે ઈજ હતા. યુસુફ અને નિકોદેમસ નામના બે યહૂદી કે જેઓ હાસોહાસ ઈસુ ઉપર ભરોસો કરતા હતા કે ઈસુ એ જ આવનાર ખ્રિસ્ત મસીહ તારનાર છે, એટલે પિલાત પાસે જઈને ઈસુનું મરદું માંગ્યું. એટલે તેઓ ઈસુના મરદાને કપડાથી લપેટીને પહાડને વેતરી બનાવેલી કબરમાં યહૂદી પરંપરા પ્રમાણે મૂકી હકે. એ કબરમાં મુખ્ય દ્વાર ઉપર એક મહામોટો પાણાની શિલા બેસાડી એને બંધ કરવામાં આવી. બાઇબલની એક વાર્તા, માથી 27:27-61, Mark 15:16-47, Luke 23:26-56, Johann 19:17-42.